हेलो रिया बेटा। हाँ पापा, जय श्री कृष्ण। जय श्री कृष्ण। क्यों मची दिखरी नहीं, सवार सवार मर्याद आवी गई रिया? वात जे हम छे ने के शो थयो पापा, कई चिंता छे रिया? तारी मम्मी ने तबियत वधारे पड़ते खराब थई गई छे, हॉस्पिटल मा दाखल करी छे ने। शो थयो छे मम्मी ने? बेटा तारी मम्मी ने डेंग्यू થઈ ગયો છે અને બાટલો ચાલુ છે। મમ્મી સાથે ભાભી ગયા છે ને? હું એમને કોલ કરીને મમ્મી સાથે વાત કરી લઉં છું। ના, તારો ભાઈ ગયો છે એની સાથે। તો ભાભી ક્યાં છે? એ પણ એમના પિયર ગઈ છે અને એમના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે એટલે બે દિવસથી હોસ્પિટલમાં છે। મેં એમને ફોન કર્યો છે, એ બે દિવસમાં આવી જશે, પણ જો બેટા ત્યાં સુધી તું આવી શકે હોય તો આવ ને। અરે પપ્પા તમે ચિંતા ના કરો, અને ભાભીને તેડવા જવાનું ઉતાવળ પણ ના કરો। હું છું ને, હું આવી જઈશ થોડા દિવસ। સારું બેટા, પણ ક્યારે આવીશ? સાંજે રોહન આવે ને એટલે એમને વાત કરીને એ મને મૂકી જશે ઘરે। સારું બેટા, હું ફોન રાખું છું। સારું પપ્પા, બીજી કઈ ચિંતા ના કરતા, હું આવી જઈશ। સારું બેટા, જય શ્રી કૃષ્ણ। બપોરે જમવામાં શું બનાવો છો? બેટા એક કામ કરને, ફ્રીજમાં છે ને સરગવો પડ્યો છે, એનું શાક કરી નાખ, નહીં તો પડ્યો પડ્યો બગડી જશે। મમ્મી કાલે સાંજે તો સરગવાની કઢી બનાવી હતી અને તમને ખવડાવી હતી, ભૂલી ગયા તમે? એવું છે? અરે જવા દે ને, મને તો યાદ જ નથી રહ્યું। તો એક કામ કર, ફ્રીજમાં બીજા કયા શાક પડ્યા છે? કારેલા, ભીંડો અને ગુવાર। તને ખબર છે કે મને આવા શાક નથી ભાવતા, તો શું કામ તું લઈ આવે છે? હાવ છે ને ડોબી અક્કલ વગરની છે તું। સોરી મમ્મી, તમારા માટે બીજું શાક બનાવી આપીશ। બસ તે તો કહી દીધું, સોરી તમારા માટે બીજું શાક બનાવીશ। એ ઘરમાં મૂળ ત્રણ જણા છે અને એમાં પાછા બબે શાક બનાવવાના, એટલે તારો વિચારું છે તેલના ડબ્બા ધૂંધા વાળવાના? કેટલો બગાડ કરેશ તું, જવા દે ને મમ્મી। મમ્મી મારે તમને વાત પૂછવી હતી। હા પૂછ, હું પણ એ જ વિચારતી હતી કે આમ તો તને સવાર સવારમાં મારી યાદ આવતી નથી અને આજે અચાનક આમ બપોરનું પૂછવા કેમ આવી ગઈ? મમ્મી મારા પપ્પાનો ફોન આવ્યો હતો। હા તો શું થયું, કોણ મરી ગયું? મમ્મી અરે મને એમ કે સવાર સવારમાં ફોન આવ્યો તો કોઈ ટપકી ગયું હશે, બોલ શું થયું, કેમ કોલ આવ્યો હતો? મારા મમ્મીની તબિયત પણ ખરાબ છે અને ભાભી પણ પિયર ગયા છે, એટલે મારા પપ્પા કહેતા હતા કે થોડા દિવસ માટે તું અહીંયા આવી જા, તો મમ્મી મારા પિયર જાઓ। ના ના હો, તારા બાપુજીને ફોન કરીને ના પાડી દે, અહીંયા હું પણ બીમાર છું, તને ખબર છે ને મારાથી ચલાતું નથી, મને ઘૂંટણનો દુખાવો છે અને આમ પણ કાલે તારી નણંદ આવે છે, એટલે તું એને ના પાડી દે, આપણે ક્યાંય જવું નથી। બસ મેં ના પાડી ને, નથી જવાનું એટલે નથી જવાનું, હવે વધારે લપલપ નહીં કરતી મારી સામે। આમ પણ એને જવા તો દેવી જ નથી, જો એ જતી રહેશે તો આ ઘરના કામ પણ કરશે। શું થયું, કેમ રડે છે? મારા મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે એટલે પપ્પાએ મને તેડાવી છે, પણ મમ્મી ના પાડે છે કે કાલે દીદી આવે છે ને એટલે તારી કે નથી જવાનું, અહીંયા રોકાય। પણ તે મમ્મીને કહ્યું કે નહીં કે તારા મમ્મી બીમાર છે એમ? હા, પણ આ એક વાતનું દુઃખ થોડું છે, જ્યારે પણ પીએ જવાનું નામ લઉં ને એટલે મમ્મી પોતાના પગ દુખે છે, પોતાના બીમારીનું નાટક કરે છે, દર વખતની જેમ મારે આ વખત પણ મન મારીને બેસી રહેવું પડ્યું। રિયા હું જાણું છું અને હું તારું તો તને મોકલી પણ શકું,
મમ્મી જોને બીમાર છે તેવું નાટક કરે એટલે હું કઈ બોલી ના શકું. તમને બધી ખબર છે, છતાં પણ જાણું છું કે મમ્મીને કઈ કહેતા નથી. જો હું તારો સાથ આપું તો મમ્મી કહેશે કે બાયડીનો ગુલામ થઈ ગયો છે, અને મમ્મીનો સાથ આપું તો માં વડીયો. હું કરું તો કરું શું રોહન? હું પણ સમજુ છું કે તમારી હાલત આ સાસુઓની વચ્ચે કેવી થતી હશે. જોન ફરી હું તમને ફોર્સ નહીં કરું કે મમ્મી સામે લડવામાં તમે મારી સાઈડ લો. થેન્ક યુ રિયા, તારા જેવી સમજદાર પત્ની મળી છે ને એટલે જ આ ઘરમાં શાંતિ છે. દીકરી મળવા આવે છે ને? બસ હવે તું ચૂપ કર. દીકરી છે ને જયારે આપણે સાસરે વળાવીએ ને અને પછી માને મળવા આવે ને તો એને કેટલી ખુશી હોય ને એ બધી તને ન ખબર પડે. હમણાં આવતી જશે અને સાચું કહું કે અડધી બીમારી તો છે ને દીકરીને જોતા જ ભાગી જાય. આ સારું, દીદી આવે તો બીમાર માં પણ સાજી થઈ જાય, પણ બહુને મોકલવી હોય તો માં પણ બીમાર. હે ભગવાન, આ સાસુ બહુ વચ્ચે પીસાતા મને બચાવી લેજો. જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગઈ મારી દીકરી. તબિયત સારી છે ને? તમે કેમ છો? બસ તું આવી એટલું સારી થઈ ગઈ. કેમ છો ભાઈ, ઓફિસ નથી જવાનું? મજા ઓફિસે જવું જ છે, પણ આ તારી ભાભી ટિફિન આપે તો ને. આ તારી ભાભી છે ને એ કામમાં બહુ ટાઢી છે. ક્યાં રોકી દઉં છે ટિફિન, પણ હજી નથી લાવી. શું મમ્મી તું પણ? હું આવી નથી અને ભાભી ની બુરાઈ ચાલુ કરી દીધી. ભાભી ભાભી કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. ભાભી મને તો તમારી ખૂબ જ યાદ આવતી હતી, અને હા બહુ બધી વાતો ભેગી થઈ છે એ આપણે કરવાની છે. તમે બેસો, હું ઘરનું કામ પતાવી લઉં પછી આપણે વાતો કરીશું. સારું, હા તમે નણંદ ભોજાએ મળી લીધું તો હવે મને રજા આપો તો હું ઓફિસે જાઉં. સારું ચાલો હું જાઉં. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચી ઇન્દ્ર છો બેટા? હા જરા ચિંતા ના કરતા. દારા તું થોડીક વાર તો મારી પાસે બેસ, આ તારી ભાભી છે ને ક્યાંય ભાગી ન જવાની, અને તું શું આવી બેઠી છે? જા અંદર કામ પતાવવા માંડ. હા મમ્મી. શું મમ્મી તું પણ? તું હવે તારો વ્યવહાર સુધાર ને તો સારું છે. બસ બસ હવે તારે મારી સાઈડ લેવાની હોય તો ઓલી વાયડી ની. મારા નળદ આવ્યા ને
એટલે હું બહાર ના નીકળીશ. સારું દીકરી, કાંઈ વાંધો નહીં. હું થોડા દિવસ રહી લઈશ, ત્યાં તારા ભાભી પણ આવી જશે. સારું પપ્પા, ફોન મૂકું છું. એવું લાગે ને તો કોલ કરતા રહેજો. હા બેટા, ધ્યાન રાખ. પૂછી લેશો ને તો વધારે સારું રહેશે. નહીં મમ્મી ને એવું લાગશે તમે એમના વિરુદ્ધ તમને કાન ભગવી રહ્યા છો. સારું ભાભી, હું હમણાં જ પૂછું છું. મમ્મી, મમ્મી શું ચાલી રહ્યું છે? જો ને, ક્રાઇમ પેટ્રોલ ચાલે છે, તું જો. કેમ ટીવી બંધ કરી દીધું? મમ્મી, હું સિરિયલ ની વાત નથી કરતી, આ ઘરમાં શું ચાલી રહ્યું છે એની વાત કરું છું. શેનો? હું કિચનમાં ગઈ ને ત્યારે ભાભી રડતા હતા. શું છે આ બધું? ભાભી, ભાભી અહીંયા આવો. હા બોલો ને દીદી, શું કામ છે? ભાભી, તમે તમારું બેગ પેક કરો અને પિયર જવાની તૈયારી કરો. તમારા મમ્મીને તમારી જરૂર છે અને અહીંયા હું છું ને, હું બધું સંભાળી લઈશ. પણ દીદી, તમે આજે જ તો આવ્યા છો અને મમ્મીની તબિયત પણ ખરાબ છે ને. તમે એની ચિંતા ના કરો, હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. અને હા ભાભી, તમને એક વાત કહું? હા બોલો ને દીદી, શું? તમે એટલી જલ્દી મને પાકા ઘરની બનાવી દીધી ને? ના દીદી, એવું કંઈ નથી. ભાભી, આ બધી દીકરીઓને બે ઘરની જવાબદારી હોય છે. હું માનું છું કે સાસરિયામાં વધારે હોય છે, પણ પિયરિયામાં એટલી જ હોય છે. એટલે ભાભી, તમે તમારા પિયર જાઓ, હું અહીંયા મારી દીકરી હોવાની ફરજ પૂરી કરીશ. પણ બેટા, તું અહીંયા મળવા આવી છે, કામ કરવા નહીં. મમ્મી સાંભળો, તમે ભાભીની જગ્યાએ જો હું હોત અને મારા સાસુ મને તમારી પાસે ન આવવા દે તો તમને ગમશે? અને મમ્મી, તું જ્યારે જ્યારે બીમાર હોય છે ને ત્યારે હું તને મળવા માટે આવું ને તો તું અડધી એમ જ સારી થઈ જતી હોય છે. એમ ભાભીના મમ્મીને પણ એની જરૂર હોય ને, એ પણ એમની દીકરી છે ને. મમ્મી, આ તે ઠીક નથી કર્યું, અને અહીં તો આપણે બંને માં દીકરી થઈને કામ કરી નાખીશું. બેટા, સાચું કહું, મારી એટલી બધી ઉંમર થઈ ગઈ તો તે મને આજે એક સાચી વાત સમજાવી અને મને બહુ મોડી મોડી સમજ પડી. બેટા રિયા, મને માફ કરી દે, મેં તને હંમેશા કંઈ ને કંઈ ખોટું ખરું સંભળાયું છે. મેં ક્યારેય તારી સાથે સારા મોઢે વાત નથી કરી. જા બેટા, તું તૈયાર થઈ જા, રોહન આવે ને એટલે હું કહું છું એ તને તારા મમ્મીને ત્યાં મૂકી આવે. અને હા, અહીંયા આવવાની ઉતાવળ નહીં કરતી. તારા મમ્મી સારા થાય ને ત્યાં સુધી તું રોકાજે, તારા મમ્મીને થોડું ગમે. હા બેટા, તું અહીંયાની ફિકર નહીં કરતી, હું અહીંયા બધું સંભાળી લઈશ. થેન્ક યુ મમ્મી. મમ્મી, હવે તું તારા બહુ પ્રત્યેના સંબંધોને સાચવજે. તું ભૂલતી નહીં કે તારી દીકરી પણ એક ઘરની બહુ છે. સંબંધોને સાચા સમયે કેમ સાચવવાની એ તું નહીં ભૂલતી. હા બેટા, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું.